છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે હીરાની મંદી સૌથી સીધી અને તેની માઠી અસર રત્ન કલાકારો પર પડી રહી છે. ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરાયા છે, ત્યાં દર વર્ષે સામી દિવાળીએ સતત ધમધમતા કારખાનામાં હવે કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા છે. બોનસની વાત તો દૂર રહી, 15% પગાર કાપની જાહેરાત થતાં સામી દિવાળીએ રત્ન કલાકારો સમસમી ગયા છે અને રત્ન કલાકારોએ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં જ વીજળી હડતાલ કરી છે. એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે. દિવાળી બોનસના મામલે હડતાલ પર ઉતરવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવાની, 15% પગાર કાપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો કર્મચારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહી હતી, જોકે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધ્યા છે. રત્ન કલાકારોએ કહ્યું હતું કે અમારે દિવાળીએ સારું કામ થતું હોય છે, જોકે આ વર્ષે તો અત્યાર સુધીનું જે બોનસ હોય તે પણ કાપી લેવાની વાત કરવામાં આવી છે. કંપનીના એચઆર તરફથી આજે બોનસ નહીં આપવાનું કહેવામાં આવ્યું હતું, જેથી અમે કારીગરો કામ ઉપર ચડ્યા નથી. તમામ કારીગરો એશિયન સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં ધરણા હડતાળ પર બેઠા છીએ. અમારા પગાર અને બોનસ હક છે, પરંતુ તેના પર તરાપ મારવી યોગ્ય નથી. ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાં છે, જોકે હવે દિવાળી આવી રહી હોય ત્યારે ડાયમંડ કંપની દ્વારા દિવાળીએ બોનસ આપવાની ના પાડી દીધી હોય કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સામે દિવાળીએ કંપની દ્વારા બોનસ ના પાડી દેવાતા કર્મચારી વિરોધ નોંધાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ઇટન ફેન્યુઝ.